નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ભાગ 1 માં પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન વિષય ચર્ચાઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચર કેતા કે પાર્ટ 1 માં ભાગીદારી પેઢીનું વિસર્જનની અંદર તેનો અર્થ અને થોડી સમજૂતીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ મિત્રો જે આપણે થિયરીમાં તફાવત પહોંચ્યા હતા કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન તે બંને વચ્ચેનો તફાવતની ચર્ચાઓ કરવાની હતી. તો મિત્રો, આજના વિડિયો લેક્ચરની શરૂઆત આપણે તે તફાવતથી કરીશું અને ત્યારબાદ આગળ જે થિયરીમાં નેક્સ્ટ ટોપિક આવતો હશે તેની આપણે વિગતે ચર્ચાઓ કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રકરણ નંબર 7. મિત્રો, આપને અગાઉ જણાવે તે જ અનુસાર આ પ્રકરણનો ટોટલ ગુણભાર છે 8 માર્ક્સ, જેમાં સેક્શન એ માં એક એમસીક્યુ પ્રશ્ન પૂછાય છે જેનો 1 માર્ક છે. સેક્શન બી ની અંદર એક વીએસક્યુ પ્રશ્ન પૂછાય છે જેનો પણ 1 માર્ક છે અને સેક્શન સી ની અંદર 3 માર્ક્સના પ્રશ્નની અંદર દાખલાઓ, થિયરી અને ખરા ખોટા પૂછાય છે જેવા 2 પ્રશ્નો પૂછાય છે જેના 6 માર્ક્સ છે અને તેની જ ચર્ચાઓ આપણે વિગતવાર કરીએ છે. તો મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર વિસર્જનનો અર્થનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન તે બંનેની વિગતવાર ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ મિત્રો હવે આપણે પહોંચ્યા હતા કે ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત. જો ચાલો મિત્રો શરૂ કરીએ ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત. મિત્રો, તફાવતમાં ટોટલ આપણે 6 મુદ્દાઓ સમજવાના છે. આ તફાવત મિત્રો સેક્શન સી ની અંદર તમને 3 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, જેમાં અહીંયા તમારી સમક્ષ જેટલા મુદ્દાઓ રજૂ કરેલ છે તે તમામ મુદ્દાઓ તમારે પરીક્ષામાં કે એક્ઝામ પેપરમાં દર્શાવવાના રહે જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થાય. મિત્રો, તેમાં આધાર કેતા કે મુદ્દા તરીકે ઓળખીશું અને ભાગીદારી પેઢી ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન તે બંનેના ખાનામાં તેના મુદ્દાઓ દર્શાવીશું. પ્રથમ સ્ટેપ મિત્રો યાદ રાખવાનો છે અર્થ. તો મિત્રો, ભાગીદારીનું વિસર્જનનો અર્થ આપણે અગાઉ પણ સમજી ગયા છે, છતાં પણ અહીંયા આપણે તફાવતની અંદર તેનો અર્થ ટૂંકમાં દર્શાવીશું. તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે ભાગીદારીનું વિસર્જન અને પુનર્ગઠન એટલે કે બદલાવ કે ફેરફાર. અને ભાગીદારી પેઢીનો વિસર્જનનો અર્થ થાય છે કે ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે કોઈ પેઢીનો કાયમ માટે અંત થઈ જાય અથવા કે પેઢી બંધ થઈ જાય તો તેને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પોઈન્ટ આવે છે કે પેઢીનું અસ્તિત્વ. ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, એટલે કે ઘણી વખત 2 કે 3 ભાગીદારો હોય તેમાંથી 1 સિવાયના બાકીના ભાગીદારો ધંધામાંથી છૂટા થઈ જતા હોય તો બાકીનો જે 1 ભાગીદાર રહેતો હોય તે પેઢી ચાલુ રાખે છે અને તેમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. પણ જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીના અસ્તિત્વનો અંત આવે છે કે પેઢી જ બંધ થઈ જાય તો કોઈ ભાગીદારી રહેતી જ નથી. એટલે મિત્રો ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીનું પણ વિસર્જન થાય છે અને ભાગીદારીનું પણ વિસર્જન થાય છે, એટલે તેમાં પેઢીનું અસ્તિત્વ રહેતું નથી, તેનો અંત આવે છે જ્યારે ભાગીદારીના વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. મિત્રો, આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે અગાઉ જ્યારે બંનેની અર્થ સાથે જે સમજૂતીનો અભ્યાસ કર્યો હતો તે તમામ મુદ્દાઓ મિત્રો તેમાં આપણે આવરી લીધા છે અને તેના આધારે જ મિત્રો અહીંયા તમારી સમક્ષ તફાવત રજૂ કરેલ છે. ત્યારબાદ મિત્રો ત્રીજો ટોપિક આવે છે હિસાબી ચોપડાઓ. તો ભાગીદારીનો વિસર્જનમાં હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે કારણ કે પેઢીનું અસ્તિત્વ જો શરૂ રહે તો હિસાબી ચોપડાઓ પણ કેવા રહે? શરૂ રહે.
પણ જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે, કારણ કે પેઢીનો જો અંત આવતો હોય તો હિસાબી ચોપડાનો પણ શું થાય છે, અંત આવે છે, એટલે કે બંધ કરવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો ચોથો ટોપિક આવે છે હિસાબોની પતાવટ. તો ભાગીદારીના વિસર્જનમાં હિસાબોની પતાવટ કઈ રીતે થાય? તો કે ભાગીદારીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે જો પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે, એટલે મિત્રો બે કે ત્રણ ભાગીદારો હોય તેમાંથી એક અથવા તો કે બે ભાગીદાર છૂટા થવા માંગતા હોય તો તેના કારણે કે હિસાબો અંત નથી આવતો કે હિસાબોની પતાવટ નથી થતી, પણ હિસાબ કરીને તે ભાગીદારનો ધંધામાં જેટલા પ્રમાણનો હિસ્સો નીકળતો હોય તે હિસ્સાના આધારે તેમને તે રકમ ચૂકવી દેવામાં આવે અથવા તો કે લોન સ્વરૂપે રાખવામાં આવે છે અને તેનો હિસાબ માત્ર કરવામાં આવે છે, જ્યારે બાકીના જે ભાગીદારો હોય તે પેઢીનું અસ્તિત્વ ચાલુ રાખે છે. મિત્રો પુનઃ મૂલ્યાંકન એટલે કે કોઈ પણ મિલકત કે દેવાનું ફરી વખત મૂલ્યાંકન કરવું. આપણે જ્યારે પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનનો અભ્યાસ કર્યો ત્યારે મિત્રો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની સંપૂર્ણ માહિતી સમજેલા છીએ, જેમાં આપણે મિલકતો અને દેવાના વધારા ઘટાડાના આધારે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરીએ છીએ. અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો ઉધાર બાજુ તફાવત આવે તો આપણે નફો તરીકે ઓળખીએ છીએ અને જો જમા બાજુ તફાવત આવે તો તેને આપણે ખોટ તરીકે ઓળખીએ છીએ. પુનઃ મૂલ્યાંકન ખાતાને મિત્રો નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને નફા નુકસાન હવાલા ખાતું એ એક પ્રકારનો નફા નુકસાન ખાતાનો જ પ્રકાર છે. એટલે પુનઃ મૂલ્યાંકન કર્યા બાદ પેઢીના અંતે જો નફો રહેતો હોય કે ખોટ રહેતી હોય તે નફા ખોટની ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. જો નફો હોય તો ભાગીદારના મૂડી ખાતે જમા થાય છે અને ખોટ હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય છે. એટલે કે જે ભાગીદાર પેઢીમાંથી છૂટો થતો હોય તો તેના હિસાબના આધારે જે તેની લેણી નીકળતી રકમ હોય તે રોકડ સ્વરૂપે અથવા બેંક સ્વરૂપે અથવા લોન સ્વરૂપે રાખી તે હિસાબ કરી દેવામાં આવે છે અને બાકીના ભાગીદારો તે પેઢી શરૂ રાખે છે. પણ જ્યારે મિત્રો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે હિસાબોની પતાવટ થાય છે અને તે હિસાબોની પતાવટ કરવા માટે મિત્રો અહીંયા આપણે એક ખાતાનો અભ્યાસ કરવાનો છે કે માલ મિલકત નિકાલ ખાતું. એટલે મિત્રો જ્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે માલ મિલકત નિકાલ ખાતું અસ્તિત્વમાં આવે છે, જેમાં બધી જ માહિતી એટલે કે બધી જ વિગતો દર્શાવવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતાના આધારે પેઢીનો નફો કે ખોટની ભાગીદારો વચ્ચે વહેંચણી કરીને તમામ હિસાબોની પતાવટ કરવામાં આવે છે. એટલે મિત્રો વિગતમાં માહિતી આપી છે કે ભાગીદારી પેઢીમાં વિસર્જનમાં હિસાબોની પતાવટ થાય છે અને માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરીને અને જવાબદારીઓ ચૂકવવામાં આવે છે. એટલે કે પેઢીનું જ્યારે અસ્તિત્વ આવ્યું હોય અને જ્યારે પેઢીનો અંત આવે ત્યારે તે સમયગાળા દરમિયાન કોઈ પણ પેઢીએ ઘણી બધી મિલકતો વસાવેલી હોય છે અને ઘણા બધા દેવા પણ હોય છે, તો તે તમામ મિલકતોનો નિકાલ કરવામાં આવે એટલે કે વેચી દેવામાં આવે અથવા કોઈને આપી દેવામાં આવે કે તેના બદલામાં નાણા સ્વીકારવામાં આવે. એટલે મિલકતોના નિકાલ કરવા માટે મિત્રો માલ મિલકત નિકાલ ખાતું ઊભું કરવામાં આવે છે અને મિલકતોનો નિકાલ કરીને જે રકમ કે જે ઉપજ કંપનીને મળે કે પેઢીને મળે તે ઉપજમાંથી કંપની જવાબદારીઓ ચૂકવી દે છે અને જવાબદારી ચૂકવ્યા બાદ જે વધેલ રકમો હોય એટલે કે વધેલ બાકી ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. જો પ્લસમાં કહેતા કે નફો હોય તો નફાની પણ ભાગીદારો વચ્ચે વહેંચણી થાય, પણ માઇનસમાં કહેતા કે જો ખોટ હોય તો તે ખોટની પણ ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે. એટલે મિત્રો તમારી યાદ એ જ વસ્તુ યાદ રાખવાની રહેશે કે ભાગીદારીનું વિસર્જનમાં હિસાબોની પતાવટ થતી નથી, જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબોની પતાવટ થાય છે. અને ભાગીદારી પેઢીના વિસર્જન વખતે પુનઃ મૂલ્યાંકન ખાતું ઊભું કરીને નફા કે ખોટની ભાગીદારોના મૂડી ખાતે અસર આપવામાં આવે છે અને જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરીને મિલકતનો નિકાલ કરી દેવાની ચૂકવણી કરી
બાકી રહેતી રકમ કહેતા કે નફા કે ખોટની હિસાબોની પતાવટ અંગે તે અસર ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે આપવામાં આવે છે. એટલે મિત્રો ચાર મુદ્દાઓ આપણે સમજ્યા. તે મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે. મુદ્દાના આધારે તમારે તફાવત લખવો ખૂબ જ ઈઝી રહે છે. પ્રથમ હતું મિત્રો અર્થ, સેકન્ડ પેઢીનું અસ્તિત્વ, ત્યારબાદ હિસાબી ચોપડાઓ અને હિસાબોની પતાવટ. હવે મિત્રો બે મુદ્દાઓ બાકી રહ્યા છે, જેમાં મિત્રો પાંચમો મુદ્દો આવે છે અદાલતનો હસ્તક્ષેપ. એટલે કે જ્યારે ભાગીદારીનું વિસર્જન થાય, એટલે કે ભાગીદારીનું વિસર્જન એ સ્વૈચ્છિક હોવાથી અદાલતનો હસ્તક્ષેપની જરૂરિયાત હોતી નથી. એટલે કોઈ પણ કાયદેસર રીતે તેમાં કાર્યવાહી કરવાની આવતી નથી. પણ જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, જ્યારે જો જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ પણ કરવામાં આવે છે. અદાલત દ્વારા જ્યારે હસ્તક્ષેપ કરવામાં આવે ત્યારે કઈ માહિતીનો ઉપાર્જન થાય તેની વિગતો મિત્રો આગળ આપણે જ્યારે નેક્સ્ટ ટોપિક આવશે કે અદાલત દ્વારા વિસર્જન, ત્યારે મિત્રો આપણે પોઈન્ટ વાઇઝ ડિટેલમાં તેનો અભ્યાસ કરીશું. ત્યારબાદ મિત્રો લાસ્ટ ટોપિક આવે છે અસર, કે ભાગીદારીના વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. મિત્રો અગાઉ પણ તમને જણાવેલ છે કે ભાગીદારીનું વિસર્જન કેતા કે ત્રણ ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર છૂટો થાય તો પણ ભાગીદારીનું વિસર્જનમાં ફેરફાર આવે, જેને આપણે પુનર્ગઠન કહીએ છીએ. પણ ત્રણ ભાગીદારમાંથી બે ભાગીદાર જતા રહે તો વ્યક્તિક માલિકીનું અસ્તિત્વ આવે છે. એટલે એવું જરૂરી નથી કે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. એટલે જો બે ભાગીદારો અસ્તિત્વમાં રહે ઓછામાં ઓછા, તો ભાગીદારી પેઢીનું અસ્તિત્વ શરૂ રહે છે તેમ કહી શકાય. પણ એક જ ભાગીદારનું અસ્તિત્વ રહે તો ભાગીદારી પેઢીની જગ્યાએ વ્યક્તિક માલિકીનું અસ્તિત્વ આવે છે. પણ જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે, કારણ કે પેઢી જ નથી રહેતી તો પછી ભાગીદારોનું શું કામ. એટલે કે પેઢી કે સંસ્થાનો જ્યારે અંત આવે ત્યારે આપોઆપ ભાગીદારીનું પણ વિસર્જન થતું જોવા મળે છે. તો મિત્રો આ એક ત્રણ માર્ક્સનો મોસ્ટ એમ્બી પ્રશ્ન છે, તફાવત જે તમારી સમક્ષ સેક્શન સી માં ત્રણ માર્ક્સના પ્રશ્નોમાં થિયરીમાં પૂછાઈ શકે છે. એટલે મિત્રો આ ખાસ પ્રશ્ન આ તમારે તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ થિયરીમાં ટોપિક આપેલ છે, જેમાં આપણને કીધું છે કે પેઢીના વિસર્જનની રીતો અને પદ્ધતિઓ. તેમાં મિત્રો બે પદ્ધતિ છે કે પેઢીનું વિસર્જન કઈ રીતે થઈ શકે. તેમાં મિત્રો પ્રથમ પદ્ધતિ છે કે સામાન્ય વિસર્જન, અને સામાન્ય વિસર્જનને મિત્રો અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રશ્ન ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે. તમને પ્રશ્નમાં એમ કીધું કે પેઢીના વિસર્જનની સામાન્ય વિસર્જનની પદ્ધતિ સમજાવો, તો તેના પણ ત્રણ માર્ક્સ હોય. અથવા તે પ્રશ્ન મિત્રો એ રીતે પણ પૂછી શકાય કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જનની પદ્ધતિ સમજાવો. તો મિત્રો તેમાં જે આપણે ડિટેલનો અભ્યાસ કરીએ તે તમારે ત્રણ માર્ક્સના પ્રશ્નમાં રજૂઆત કરવાની રહે. અને પેઢીના વિસર્જનની મિત્રો બીજી રીત છે અદાલત દ્વારા વિસર્જન, જેમાં મિત્રો તે પ્રશ્ન પણ ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તમને પ્રશ્ન કીધો કે અદાલત દ્વારા વિસર્જનની પદ્ધતિ ટૂંકમાં સમજાવો, તો એ તમારે ત્રણ માર્ક્સના પ્રશ્નો કે બે માર્ક્સના જે કે પૂછાય તેમાં તમારે રજૂ કરવાની રહે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટોપિક આવે છે કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. તો મિત્રો આ પ્રશ્ન પણ તમારી સમક્ષ ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે કે ભાગીદારી પેઢીના વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈઓ સમજાવો. તો તમારે તેમાં જે જોગવાઈનો સમાવેશ થાય છે તે જોગવાઈ તમારે સમજાવવાની રહે. અને ત્યારબાદ મિત્રો એક ત્રીજો ટોપિક આવે છે, જેમાં વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા સમજાવો. તો તે પ્રશ્ન પણ મિત્રો ત્રણ માર્ક્સમાં તમારી સમક્ષ રજૂ થઈ શકે છે કે ભાગીદારી પેઢીનું વિસર્જનની પ્રક્રિયા સમજાવો, અથવા તો કે ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા સમજાવો. તો અહીંયા મિત્રો તમારી સમક્ષ ટોટલ ચાર પ્રશ્ન આવેલ છે, જેમાં મિત્રો પ્રથમ પ્રશ્ન છે કે સામાન્ય વિસર્જનની માહિતી ટૂંકમાં સમજાવો, અથવા તો કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું જે વિસર્જન આવે તેને આપણે સામાન્ય વિસર્જન તરીકે ઓળખી શકીએ. એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન સમજાવો. તો એક ત્રણ માર્ક્સનો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન છે મિત્રો કે અદાલત દ્વારા વિસર્જન સમજાવો, તે પણ મિત્રો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે. ત્યારબાદ મિત્રો તેમ પણ પૂછી શકે કે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈઓ ટૂંકમાં સમજાવો.
અને લાસ્ટ પ્રશ્નો મિત્રો આવે છે કે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા સમજાવો. તો આજે મિત્રો આપણે પ્રથમ સામાન્ય વિસર્જન છે તેની આપણે વિગતે ચર્ચાઓ જોઈશું. ત્યારબાદ મિત્રો અદાલત દ્વારા જે ફરજિયાત વિસર્જન થાય છે તેની પણ આપણે વિગતે ચર્ચાઓ જોશું, અને ત્યારબાદ જે કાનૂની જોગવાઈ અને જે સામાન્ય વિધિ છે તે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં તેનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો પ્રથમ તો આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર જે તેની રીતો અને પદ્ધતિઓમાં ટોટલ બે પદ્ધતિ છે, પ્રથમ છે સામાન્ય વિસર્જન અને સેકન્ડ છે અદાલત દ્વારા વિસર્જન. તો આપણે સામાન્ય વિસર્જનથી તેની શરૂઆત કરીએ. તો સામાન્ય વિસર્જનને મિત્રો તે રીતે પણ કહી શકાય કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે કે સામાન્ય વિસર્જન. એટલે મિત્રો પ્રશ્નમાં બેમાંથી કોઈ પણ શબ્દ પ્રયોગ થયો હોય તો તમને તે પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજાઈ જવો જોઈએ. તો મિત્રો સામાન્ય વિસર્જનની વાત કરીએ તો તેમાં તમારે પ્રથમ માહિતી કહેતા કે પ્રસ્તાવનામાં લખવાનું રહે કે પેઢીનું અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે કે સામાન્ય વિસર્જન નીચેની કોઈ પણ પદ્ધતિથી થઈ શકે છે. એટલે સામાન્ય વિસર્જન મિત્રો ટોટલ 5 પદ્ધતિથી થઈ શકે છે, જેમાં મિત્રો પ્રથમ પદ્ધતિ આવે છે કે સર્વસંમતિથી એટલે કે બધાના મંતવ્યો દ્વારા. સેકન્ડ મુદ્દો આવે છે કરાર દ્વારા, એટલે કે જે ભાગીદારી કરારનું જ્યારે અસ્તિત્વ થયું હોય ભાગીદારી પેઢીનું ત્યારે જે કરાર તૈયાર કરવામાં આવ્યો તેની મદદથી. અને ત્રીજો ટોપિક આવે છે કાયદા દ્વારા, એટલે કે કાયદાકીય જોગવાઈનું પાલન કરીને. અને ચોથો મુદ્દો છે ચોક્કસ ઘટનાને કારણે. અને લાસ્ટ આવે છે પાંચમો મુદ્દો નોટિસ દ્વારા. તો મિત્રો આ પ્રશ્ન તમારી સમક્ષ 3 માર્ક્સમાં પૂછાય તો તમારે પાંચે પાંચ મુદ્દાઓ ટૂંકમાં તેની સમજૂતી આપવાની રહે. તો હવે મિત્રો આપણે 1x1 તે પાંચે પાંચ મુદ્દાઓની ચર્ચાઓ કરીએ, ત્યારબાદ આપણે અદાલત દ્વારા જે વિસર્જન પ્રશ્ન છે તેની આપણે વિગતે ચર્ચાઓ કરીએ. તો મિત્રો પ્રથમ મુદ્દો છે સર્વસંમતિથી. સર્વસંમતિ એટલે મિત્રો કે બધાની હા હોય, એટલે કે બધાના મંતવ્ય કેવા હોય સરખા. તો એમાં મિત્રો તમારે યાદ રાખવાનું હશે કે બધા જ ભાગીદારો સાથે મળીને નિર્ણય કરે, એટલે કે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે. એટલે મિત્રો જ્યારે પેઢીનું અસ્તિત્વ આવ્યું હતું ત્યારે બધા ભાગીદારોએ ભેગા મળીને જ નિર્ણય લીધેલા છે, અને તે નિર્ણયના આધારે જ પેઢીનું અસ્તિત્વ આવેલ હશે. તો જે રીતે મિત્રો બધાની સર્વસંમતિથી પેઢીનું જેમ અસ્તિત્વ આવેલ છે તે જ રીતે મિત્રો જો બધા ભાગીદારો ઈચ્છે તો પોતે નિર્ણય લઈને આપોઆપ પોતાના મંતવ્ય અનુસાર તે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી શકાય છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પોઈન્ટ આવે છે કરાર દ્વારા. તો તેમાં મિત્રો તમારે માહિતી યાદ રાખવાની છે કે ભાગીદારોએ જ્યારે કરારનામું તૈયાર કર્યું, એટલે મિત્રો જ્યારે પણ ભાગીદારી પેઢીની રચના થઈ હોય ત્યારે તમામ ભાગીદારોએ ઘણી બધી બાબતોની ચર્ચાઓ કરી હોય, અને તે ચર્ચાઓના આધારે મિત્રો પછી ભાગીદારી કરારનામું પણ તૈયાર કર્યું હોય, અને તે કરારનામામાં ભાગીદારો વચ્ચે કયા કયા કાર્યો કઈ રીતે થશે, કોની વેચણી થશે, નફા નુકસાનનું પ્રમાણ કેટલું રહેશે, કોણ કેટલી મૂડી લાવે છે, કયા હિસ્સે કોને કયું કામ કરવાનું છે, તે તમામ બાબતોની ચર્ચાઓ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ કે લોન કે વગેરે એક્સેટ્રા, તે તમામ બાબતોની ચર્ચાઓ તે કરારનામામાં કરેલ હશે. તો તે કરારનામાનો જ્યારે મિત્રો તૈયાર કરવામાં આવ્યું હોય ત્યારે જો વિસર્જન અંગે જે શરતો નક્કી કરી હોય તેના આધારે પેઢીનું વિસર્જન થઈ શકે છે. એટલે મિત્રો જ્યારે પેઢી અસ્તિત્વમાં આવી હોય ત્યારે મિત્રો કરારમાં જે જોગવાઈ કરી હોય તે જોગવાઈના આધારે પેઢીનું વિસર્જન થઈ શકે છે, કે તેમાં ભાગીદારોએ સર્વસંમતિથી નક્કી કર્યું હોય કે આપણે આ પેઢી 10 વર્ષ પછી બંધ કરી દેશું, કે આ પેઢી 5 વર્ષ પછી આ રીતે કાર્ય કરીશું. એટલે મિત્રો જે જોગવાઈ કરી હોય તે જોગવાઈના આધારે આગળ પછી ફ્યુચરમાં તે સમય આવે, તે તારીખ આવે, તે વર્ષ આવે ત્યારે મિત્રો તે ભાગીદારી દ્વારા તે કાર્ય અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ મિત્રો થર્ડ પોઈન્ટ આવે છે કાયદા દ્વારા. એમાં મિત્રો માહિતી સમજીએ કે નીચેના કારણોસર પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે. મિત્રો આપણે ખ્યાલ છે કે આપણે સરકાર દ્વારા જે પણ કાયદાઓ ઘડતર કરવામાં આવેલ હોય તે તમામ કાયદાઓનું પાલન કરીને જ દરેક વ્યક્તિએ પોતાનો ધંધો કરવો પડે છે. તો મિત્રો તે કાયદાનું જો બધી જ રીતે કંપની કે પેઢી પાલન કરતી હોય તો કોઈ પ્રશ્ન ઉભા થતા નથી, પણ જો કાયદાકીય રીતે કોઈ જોગવાઈનું પાલન ન કરવામાં આવે તો ઘણી વખત
થાય છે. તો નીચેના કયા કારણોસર જો છે તો તેની પ્રથમ આપણે ચર્ચા કરીએ. તો મિત્રો પ્રથમ ભાગીદાર છે કે એમાં તમારે યાદ રાખવાનું છે કે બધા ભાગીદારો કે એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય. એટલે મિત્રો જ્યારે પણ ભાગીદારો હોય તો એક કે તેથી વધારે ભાગીદારો હોય ત્યારે મિત્રો એક ભાગીદાર સિવાયના જો બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય તો આપોઆપ ફરજિયાત રીતે વિસર્જન થાય છે. અને મિત્રો નાદાર એટલે શું? તો કે જ્યારે પણ કોઈ પણ ભાગીદારનું મિલકતો કરતા દેવાનું પ્રમાણ વધી જાય છે ત્યારે મિત્રો આપણે તે વ્યક્તિને નાદાર જાહેર કરીએ છીએ. એટલે જો બધા ભાગીદારો કે એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય ત્યારે કાયદાકીય રીતે ફરજિયાત પેઢીનું વિસર્જન થાય છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ટોપિક આવે છે કે ભાગીદારનું મૃત્યુ થાય અથવા તો કે અસ્થિર મગજ નો બને. એટલે કોઈ પણ ભાગીદારોનું મૃત્યુ થાય તો પણ મિત્રો પેઢીનું વિસર્જન થાય છે અથવા તો તે અસ્થિર મગજનો થાય. મિત્રો અસ્થિર મગજનો એટલે કે તે શારીરિક રીતે કે માનસિક રીતે સક્ષમ ન હોય તો તેવું કોઈ કાર્ય તેવું કોઈ કારણ ઊભું થાય તો ત્યારે પણ મિત્રો વિસર્જન થાય છે. અને મિત્રો લાસ્ટ ટોપિક કહેતા કે ધંધો ચલાવવો ગેરકાયદેસર બને અને કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય. એટલે કાયદાકીય રીતે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે પાલન કરવાનું હોય, તમે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કે પ્રોડક્શન કરતા હો તે કોઈ ગેરકાયદેસર રીતે બનેલું હોય અને તે કાયદેસર રીતે તમે તે ધંધો ચાલુ રાખી શકો તેમ ન હોય ત્યારે પણ મિત્રો વિસર્જન થાય છે. એટલે મિત્રો પ્રથમ ટોપિક છે સર્વસંમતિ, સેકન્ડ છે કરાર દ્વારા, થર્ડ છે કાયદા દ્વારા. અને ત્યારબાદ મિત્રો ચોથો ટોપિક સમજવાનો આવે છે ચોક્કસ ઘટનાને કારણે. તો તેમાં મિત્રો તમારે યાદ રાખવાનું છે કે નીચેની કોઈ પણ ઘટના બનતા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. એમાં મિત્રો પ્રથમ ઘટના આવે છે કે ભાગીદારોનો ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલ હોય અને તે સમય પૂર્ણ થતા. મિત્રો કોઈ જ્યારે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી હોય ત્યારે ચોક્કસ કાર્ય કે પોતાનો હેતુ નિશ્ચિત કરેલ હોય અને તે હેતુ પૂર્ણ થઈ જાય અને તેનો સમય પણ પૂર્ણ થાય ત્યારે આપોઆપ પેઢીનું વિસર્જન થાય છે. સિમ્પલ મિત્રો સમજીએ કે દિવાળી આવી, ફટાકડાની સીઝન આવી, કોઈ ત્રણ વ્યક્તિઓએ નક્કી કર્યું કે આપણે આ વખતે ફટાકડાનો સ્ટોલ નાખીએ. ત્રણેય વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, વેપાર કર્યો અને જેવી દિવાળી ગઈ પોતાની વસ્તુઓ વેચાઈ ગઈ ત્યારબાદ તે આપોઆપ તેનો સમય પૂરો થાય છે અને તેનું અસ્તિત્વ પછી સમય પૂરો થતા તે પેઢીનો આપોઆપ અંત આવે છે. કારણ કે તે ચોક્કસ સમય માટે તે પેઢી અસ્તિત્વમાં આવેલ હતી અને તેનો સમય પૂર્ણ થતા તે આપોઆપ તે પેઢીનું પણ વિસર્જન થાય છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ટોપિક આવે છે કે ભાગીદારી ચોક્કસ હેતુ કે સાહસ માટે ઊભી થઈ હોય અને તે હેતુ પૂર્ણ થાય. મિત્રો આમાં પણ તે જ ટોપિકની વાત આવે છે કે ભાગીદારી પેઢી જ્યારે અસ્તિત્વમાં આવેલ હતી ત્યારે મિત્રો તે લોકોએ કોઈ પણ હેતુ નક્કી કરેલ હશે અથવા તો કોઈ સાહસ કરેલ હશે અને તે કાર્ય તેનું પૂરું થતા આપોઆપ તે પેઢીનું વિસર્જન થાય છે. અને ત્યારબાદ મિત્રો લાસ્ટ ટોપિક આવે છે નોટિસ દ્વારા. એટલે કે નોટિસ દ્વારા પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. એટલે કે સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે ત્યારે તેમાં દર્શાવેલ તારીખથી પેઢીનું વિસર્જન થાય છે. એટલે મિત્રો સિમ્પલ ત્રણ ભાગીદાર છે, ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવું ઈચ્છે છે કે આપણે પેઢી બંધ કરવી છે અને તે વ્યક્તિ કાયદેસર રીતે બાકીના બંને ભાગીદારોને નોટિસ ફાળવે અને નોટિસ જે તારીખથી આપે તે દિવસથી ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. એટલે કે સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીનો વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી એટલે કે પોતાને વિસર્જનની માંગણી કરતો હોય તેવો ઈરાદો દર્શાવતી જો નોટિસ તે બાકીના ભાગીદારોને આપે અને તેમાં જે તારીખથી પેઢી જે તારીખ દર્શાવેલ હોય તે તારીખથી પેઢીનું વિસર્જન થાય છે. તો આ રીતે મિત્રો તમારે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું જે વિસર્જન છે તેમાં તે પાંચ મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ટોપિક આવે છે અદાલત દ્વારા વિસર્જન. તો મિત્રો હવે આપણે તેની ચર્ચાઓ કરીએ. તો મિત્રો અદાલત દ્વારા વિસર્જન કઈ રીતના થઈ શકે? તો મિત્રો તેની ચર્ચાઓમાં આપણે જોઈએ કે કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરી શકે છે. એટલે મીન્સ કે કોર્ટને
સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટ કે કોઈ પણ તે અદાલતને અરજી કરે છે અને તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. મિત્રો આપણને ખ્યાલ છે ઘણી વખત ઘણા લોકો પોતાની રીતે સંતોષ ન હોય ત્યારે કોર્ટના દરવાજા ખખડાવે. તે જ રીતે ભાગીદારી પેઢીમાં જ્યારે પણ કોઈ પણ ભાગીદારને પ્રશ્ન ઉભો થાય અને તે અદાલતને અરજી કરીને વિસર્જનની માંગણી કરી શકે છે. એટલે તો કયા સંજોગોમાં અદાલત વિસર્જન માટે અપીલ કરી તે અદાલત વિસર્જનની તમને કાયદેસર રીતે જાણ કરી શકે કે નહીં, તો તે સંજોગોની આપણે ચર્ચાઓ કરીએ. તો પ્રથમ બાબત છે કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એટલે કે તે વ્યક્તિ કાયદેસર રીતે પોતે સક્ષમ ન હોય અને કાર્ય કરી શકતો ન હોય, એટલે કે માનસિક રીતે અસક્ષમ હોય, એટલે કે અસ્થિર મગજનો થાય, ત્યારે અદાલત પેઢીના વિસર્જનની તમને કહી શકે છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ ટોપિક આવે છે કે ભાગીદાર તરીકેની ફરજો બજાવવા કોઈ ભાગીદાર અશક્ત બને, એટલે કે તે પોતે કાયદેસર રીતે કે જે તેની ફરજમાં આવતા કાર્યો કરી શકે તેમ ન હોય તે અશક્ત બની જાય, ત્યારે પણ મિત્રો અદાલત તમને પેઢીના વિસર્જન અંગે હુકમ કરી શકે છે. અને ત્યારબાદ મિત્રો થર્ડ પોઈન્ટ આવે છે કે ભાગીદાર સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય. એટલે મિત્રો ખ્યાલ છે આપણને કે ઘણી વખત દરેક વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય છે. હવે મિત્રો અહીંયા આવે છે ભાગીદારોની, તો દરેક ભાગીદારોનું વર્તન પણ અલગ અલગ હોવાનું છે. પણ જો ભાગીદારનું કોઈ ભાગીદારનું વર્તન સતત પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું વર્તન હોય, એટલે કે એવું વર્તન કરે કે જેથી ધંધાને ફાયદો ન થાય પણ તેના કરતા નુકસાન થતું હોય, તો આવા સંજોગો જો ઊભા થાય તો પણ તમને અદાલત પેઢીના વિસર્જન કરવા અંગેનો હુકમ કરી શકે છે. પણ ક્યારે? જો કોઈ ભાગીદારે અદાલતને અરજી કરી હોય તો જ. ત્યારબાદ મિત્રો ચોથો પોઈન્ટ આવે છે કે કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો ભંગ કરતો હોય. જ્યારે પણ મિત્રો ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવેલ હોય ત્યારે દરેક ભાગીદારો દ્વારા કરારનામું તૈયાર થાય છે અને કરારનામામાં દરેક શરતો પણ નક્કી કરવામાં આવતી હોય, અને જો કોઈ ભાગીદાર દ્વારા વારંવાર તે શરતોનો જો ભંગ કરવામાં આવતો હોય તો કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરી શકે છે અને ફરજિયાતપણે વિસર્જનની માગણી પણ કરી શકે છે. ત્યારબાદ મિત્રો પાંચમો ટોપિક આવે છે કે અન્ય ભાગીદારોની સંમતિ વિના કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો બીજાને તબદીલ કરે, એટલે કે બીજાને સોંપી દે. હવે મિત્રો વાત કરીએ સિમ્પલ કે એ બી સી ત્રણ ભાગીદાર છે. હવે માની લો એમાંથી જે સી નામનો ભાગીદાર છે તે એવું કહે છે કે મારી જગ્યાએ હવે ધંધામાં ડી તરીકે જે વ્યક્તિ છે તે કામ કરશે, મારો તમામ હિસ્સો હું તેની તરફેણમાં જતો કરું છું. જો આ વસ્તુ તે કહે અને બાકીના એ અને બી ભાગીદારને જો કોઈ પ્રશ્ન ન હોય તો કોઈ વાંધો નથી, પણ એ કે બી ભાગીદારમાંથી કોઈ પણ કોર્ટમાં કહેતા કે અદાલતને અરજી કરી શકે છે અને વિસર્જનની માગણી કરી શકે છે, કારણ કે કોઈ પણ સંમતિ વિના તે ભાગીદાર પોતાનો હિસ્સો બીજાને તબદીલ કે બીજાને આપી શકતો નથી, કારણ કે તેમાં ઘણા બધા મતભેદો અને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને ત્યારબાદ મિત્રો છઠ્ઠો પોઈન્ટ આવે છે કે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલુ તેમ ચાલે તેમ ન હોય. તો મિત્રો ઘણી વખત ખોટ થાય તો ત્યારે બધા ભાગીદારો દ્વારા તે ખોટ સહન કરવી ઘણી વખત મુશ્કેલ સાબિત થાય. હવે બે થી ત્રણ ભાગીદારો હોય ને દરેકના મતભેદ ઊભા થાય, બે વ્યક્તિઓ એમ કે ના ના આપણે પેઢી શરૂ રાખીએ અને એક વ્યક્તિથી તે ખોટ સહન ન થતી હોય તો તે વ્યક્તિ અદાલતને અરજી કરે કે અમારી પેઢી સતત આટલા વર્ષથી ખોટ કરે છે અને ખોટ સિવાય અમારી પેઢી ચાલે તેમ નથી જ, એટલે મારે ફરજિયાત પેઢીનું વિસર્જન જોઈએ છે. જો બાકીના ભાગીદારો સંમત હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો સંમત ન હોય તો તે ભાગીદાર અદાલતને અરજી કરીને ફરજિયાત વિસર્જનની માગણી કરી શકે છે અને ત્યારે પણ અદાલત તમને હુકમ કરી શકે છે કે પેઢીના ફરજિયાત વિસર્જન માટે. આ ઉપરાંત જો અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પણ પેઢીના વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. તો આ અદાલત દ્વારા જે વિસર્જન થાય છે તેને મિત્રો આપણે ફરજિયાત વિસર્જન તરીકે ઓળખી શકીએ છીએ, જ્યારે સામાન્ય વિસર્જન છે તે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન છે. જ્યારે અદાલત દ્વારા વિસર્જન એ કોઈ ભાગીદાર દ્વારા અરજી કરેલ હોય
અને તે અરજીના હિતને ધ્યાનમાં રાખીને અદાલત પોતાનો ડિસિઝન કેતા કે નિર્ણય વિસર્જન માટે આપતી હોય છે. તો આ રીતે મિત્રો આ તમારે બંને પ્રશ્નો અને અગાઉ જે આપણે તફાવતની ચર્ચા કરી તે ત્રણે ત્રણ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે, જે ત્રણ માર્ક્સમાં તમારી સમક્ષ પેપરમાં પૂછાઈ શકે છે. હવે મિત્રો જ્યારે આપણે મળીશું ત્યારે આપણે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે જે કાનૂની અને અન્ય જોગવાઈઓ આપેલ છે તેની આપણે વિગતે ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી મિત્રો આવજો.